અવેરનેસ જગાડવાની જરૂર છે અસ્થમા વિશે. અસ્થમા એક ગંભીર રોગ છે, પણ હજી એટલી જેટલી અવેરનેસ જોઈએ એટલી અવેરનેસ છે. અસ્થમામાં આજ દરરોજના દરરોજ જે પેશન્ટ્સ વધતા જાય છે એનું કારણ છે વધતું જતું એર પોલ્યુશન, પછી જે ડેવલપમેન્ટ થાય છે અર્બન ડેવલપમેન્ટ છે એના રિલેટેડ જે ફેક્ટરીઝમાંથી એના ધુવાડાને બધું રિલીઝ થતું હોય છે, એના લીધે બી અસ્થમાના જે પેશન્ટ્સ છે એ ગ્લોબલી અને પરસે ઇન્ડિયન સિનારીઓમાં બી જોઈએ તો એ બી વધતા જાય છે. અને એક બીજું ચિંતાનું કારણ એ છે કે આ જે પેશન્ટ્સ છે એ યુઝ્યુઅલી યંગ એડલ્ટ્સ છે અને પીડિયાટ્રિક્સ એટલે કે નાના બચ્ચાઓ છે, જે આપણા ઇન્ડિયન ઇકોનોમીને બી અફેક્ટ કરી શકે છે. તો એ વધારે જે બચ્ચાઓ છે એ બી વધારે અફેક્ટ થતા જાય છે ને એમની જે આગળ જતા મોર્બિડિટી છે અને જે એમનું ડેથનું કારણ બી બની શકે છે, એટલે આ અવેરનેસ લાવવા માટે આપણા વર્લ્ડ અસ્થમા ડે સેલિબ્રેટ કરવો છે. આટલી મહત્વની બીમારી વિશે આજે જાણકારી આપણે લઈશું. ડોક્ટર સચી, અસ્થમા એટલે શું? અસ્થમા જો આપણે કોમન લેંગ્વેજમાં કહીએ તો એ છે દમ. આ દમ એક એવી બીમારી છે જે લાંબા ગાળાની છે અને જે શ્વાસનળીઓ અને ફેફસાને અફેક્ટ કરે છે. એમાં થતું એવું હોય છે કે શ્વાસનળી જે છે એમાં સોજો આવી જતો હોય છે અને સંકોચાઈ જતી હોય છે, એટલે જે નોર્મલી જે અંદર હવાની અવરજવર થતી હોય છે, સ્મૂધલી જે અવરજવર થતી હોય, ઓક્સિજન જે પ્રોપર અમાઉન્ટમાં લંગ્સને પહોંચતું હોય એ અટકી જાય છે, ઓછું થઈ જાય છે, એટલે લાંબા ગાળામાં એ લંગ્સને ડિસ્ટ્રોય કરતું જાય છે અને એ આગળ આપણે ટ્રીટ ના કરી શકીએ એવા સ્ટેજ પર બી પહોંચી શકતું હોય છે. એટલે અસ્થમા એક ગંભીર બીમારી છે જે જો સાચા ટાઈમે એને ન સારવાર મળે તો એ આગળ જતા મૃત્યુનું બી કારણ બની શકે છે. ડોક્ટર સચી, અસ્થમાના મુખ્ય લક્ષણો શું? અસ્થમાના લક્ષણો મુખ્યત્વે છે એ છે શ્વાસ ચડવો, ઉધરસ વારંવાર થઈ જવી, એલર્જીના બી સાથે સાથે લક્ષણો હોઈ શકે, જેમ કે વારે ઘરે શરદી થઈ જવી, છીકો આવી, પછી ચામડીના એલર્જીના લક્ષણો જેમ કે ખંજવાળ આવી, ચાઠા, એક્ઝિમા થઈ જવું, એ બધા લક્ષણો હોઈ શકે. સાથે સાથે ઘણા પેશન્ટ વીઝિંગ એટલે કે શ્વાસ લેવા ટાઈમે એમને સીટી જેવો અવાજ આવતો હોય એવા બી આપણા એવા લક્ષણો સાથે બી આપણી સામે આવતા હોય છે. ડોક્ટર સચી, આ બધા લક્ષણો કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે? ના, ઘણી વખત એવું બની શકે છે કે પેશન્ટને અમુક જ સિઝનમાં જેમ કે શિયાળામાં કે ચોમાસામાં જ લક્ષણો હોય, અને જો પેશન્ટ આપણી પાસે ઉનાળામાં આવે છે તો બની શકે ને કોઈ બી જાતના લક્ષણો ન હોય અને કોઈ બી ફાઇન્ડિંગ્સ બી ના હોય. દર્શકોને જાણવું છે ડોક્ટર સચી કે આ અસ્થમાના થવાનું મુખ્ય કારણ અથવા તો કારણો શું છે? અસ્થમામાં અસ્થમાના ઘણા કારણો છે, જેમાં મેઇન જે છે એ છે વારસાગત, એટલે કે વારસામાં ચાલતું આવતું હોય છે. બીજું જે છે એ પ્રકૃતિ, અમુક પેશન્ટોની પ્રકૃતિ જેવી છે કે જ્યારે એ લોકો ટ્રિગરર્સથી એક્સપોઝ થાય છે, ટ્રિગરર્સ જેમ કે ધૂળ છે, ધુવાળા છે, ધુવાળા કોઈ બી ટાઈપના જેમ કે આપણું એર પોલ્યુશનના લીધે, સ્મોકિંગના લીધે, અથવા અમુક એલર્જન્સ જેમ કે ફૂડ એલર્જીસ હોય છે અથવા ડસ્ટ માઇટ્સ કે એનાથી બી અસ્થમા થઈ શકતું હોય છે. અમુક ઓક્યુપેશનલ હઝાર્ડ્સ હોય છે કે ઓક્યુપેશનની જગ્યા પર ત્યાં એવા અમુક ફ્યુમ્સ બનતા હોય છે જે અસ્થમા કરી શકે છે. અમુક દવાઓ બી છે જે અસ્થમાનું કારણ હોઈ શકે છે, જેમ કે એસ્પિરિન છે જે બહુ કોમનલી યુઝ થતી હોય છે, બીટા બ્લોકર્સ છે જે કાર્ડિયક કન્ડિશન્સમાં યુઝ થતી હોય, આ બધી વસ્તુ અસ્થમા કરી શકે છે. બધા અસ્થમાના પેશન્ટ્સ એક જ હોય છે કે ડોક્ટર સચી આમાં અલગ અલગ પ્રકારના અસ્થમા હોય છે? લક્ષણો ભલે ઓલમોસ્ટ એક જેવા હોઈ શકે પણ અમે અમુક ટાઈપ્સ આપેલી છે અસ્થમાને, જેમ કે એલર્જીક અસ્થમા છે, ઓક્યુપેશનલ અસ્થમા છે, પછી ડ્રગ ઇન્ડ્યુસ અસ્થમા છે, નોક્ચરલ અસ્થમા છે, રાત્રે જેમાં સિમ્પટમ્સ હોતા હોય છે વગેરે વગેરે. અસ્થમા નિદાન કઈ રીતે કરી શકાય? અગર કોઈને આ બધી સિમ્પટમ્સ છે કે આ બધા લક્ષણો હોય તો પછી એમને કઈ રીતે નિદાન કરી શકાય? જો તમને આવા વારે ઘડે ઉધરસ ખાંસી થતી રહેતી હોય, શ્વાસ ચડતો રહેતો હોય, વીઝિંગ એટલે કે શ્વાસનળીમાં સિસોટી જેવો અવાજ આવતો રહેતો હોય, તો તમારે તુરંત જ ચેસ્ટ અને એલર્જી સ્પેશિયાલિસ્ટ એટલે કે પલ્મોનોલોજીસ્ટને દેખાડવું જોઈએ. યુઝ્યુઅલી જે અમે નિદાન કરતા હોઈએ છીએ એ ક્લિનિકલ હિસ્ટ્રી છે કે પેશન્ટના લક્ષણો કેવી રીતે હોય છે, સિઝનમાં વધઘટ થતી હોય છે, કોઈ પર્ટિક્યુલર સિઝનમાં વધારે થતું હોય,
કે પછી સવારના ટાઈમમાં વધારે તકલીફ છે કે રાતના ટાઈમમાં વધારે તકલીફ છે, એવી અમે એલોબરેટ કરીને હિસ્ટ્રી લેતા હોઈએ છીએ. પછી અમુક ફાઇન્ડિંગ્સ, જેમ કે અમે ચેસ્ટ ઓસ્કલ્ટેશન પર અમને જે વીઝિંગ જેવા અવાજ આવતા હોય છે એમના, એ બધા અમને ગાઈડ કરી શકે છે કે આ અસ્થમા હોઈ શકે. અમુક ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે મેઇન એમાં છે એ પલ્મનરી ફંક્શન ટેસ્ટ છે, એ લંગ કેપેસિટીનો આપણને આઈડિયા આપે છે. એમાં એક ઓબસ્ટ્રક્ટિવ એરવેની પેટર્ન મળે છે જે આપણને ગાઈડ કરી શકે છે કે યસ આ અસ્થમા છે. એમાં અમે અમુક દવા દઈને બી પાછો એ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. તો એમાં રિવર્સિબિલિટી આવે તો એમાં અમે અસ્થમા અને સીઓપીડી વચ્ચેનું અંતર જાણી શકતા હોઈએ છીએ કે યસ આ અસ્થમા જ છે, આ સીઓપીડી નથી. અમુક બ્લડ રિપોર્ટ્સ જેમ કે એબ્સોલ્યુટ ઇયોસિનોફિલ કાઉન્ટ, સીરમ આઈજીઈ, એ બધા આપણને એલર્જીક અસ્થમા ડાયગ્નોઝ કરવામાં હેલ્પફુલ થતા હોય છે. પછી એલર્જીક અસ્થમાનો બીજો જે સારો અને અત્યારે ઇમર્જિંગ જે રોલ છે એ છે એલર્જી ટેસ્ટિંગ, જે સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટિંગ. એટલે પર્ટિક્યુલર એલર્જન્સથી પેશન્ટ સેન્સિટિવ હોય તો મે બી એના રિલેટેડ એમના અસ્થમા હોય તો એ બી આપણને હેલ્પફુલ થઈ શકે છે. એકવાર અસ્થમાનું નિદાન થઈ ગયું પછી ડૉક્ટર સચી એની સારવાર કઈ રીતે થાય છે? સારવારમાં એવું છે કે આ અસ્થમા એવી વસ્તુ નથી કે જે એવો રોગ નથી કે જે એકદમ જડમૂળથી નીકળી જાય, બટ હા ડેફિનેટલી એમને જો આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરીએ તો એમને આપણે વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આમાં જે મૂળ એની જે મેઇન ટ્રીટમેન્ટ છે એ છે બ્રોન્કોડાયલેટર્સ. બ્રોન્કોડાયલેટર્સ એવી દવાઓ છે જે શ્વાસનળીનો સોજો છે અને જે સંકોચાઈ ગયેલી છે એના મસલ્સ, એના સ્નાયુને રિલેક્સ કરે છે અને પહોળી કરે છે, જેથી કરીને હવાની અવરજવર અને ઓક્સિજનેશન વ્યવસ્થિત થઈ શકે. એ ઇન્હેલ્ડ રૂપમાં, એટલે કે ઇન્હેલરના રૂપમાં અમે આપતા હોઈએ છીએ. સાથે જે બીજું ઇમ્પોર્ટન્ટ અસ્થમામાં છે એ છે ઇન્હેલ્ડ સ્ટીરોઇડ્સ. સ્ટીરોઇડ્સનો મુખ્ય આમાં રોલ, એનું જે સોજો આવેલો છે, ઇન્ફ્લેમેશન છે, એની એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ છે, એટલે સોજો ઓછા કરવામાં હેલ્પ કરે છે અને એ ત્યારે રિલીફ તો આપે છે પેશન્ટને, પણ સાથે સાથે આગળ અટેક ના આવે એને કંટ્રોલ કરવામાં બી મદદ કરે છે. બીજું કે આ આની સાથે સાથે જે એલર્જીક અસ્થમાવાળા પેશન્ટ્સ હોય છે એમાં અમુક ઇમ્યુનોથેરાપી, જે આપણે સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટ કરીએ છીએ એના ગાઈડેડ જે એલર્જનથી તકલીફ આવે છે એના અમે અગેન્સ્ટ ઇમ્યુનોથેરાપી આપતા હોઈએ છીએ. અને ફ્યુ ઇમ્યુનોમોડ્યુલેટર્સ લાઈક જે ઓમેલિઝુમાબ છે એ બી અમે આપતા હોઈએ છીએ. આમાં બધે જ ટાઈપના અસ્થમાની ટ્રીટમેન્ટ સિમિલર રહે છે, અથવા તો અસ્થમાનો એટેક આવ્યો કે એવું કંઈ થયું તો એની ટ્રીટમેન્ટમાં કંઈ અંતર થાય છે? યસ ડેફિનેટલી, હા. અટેક્સ, અસ્થમાના અટેક્સ આવી શકે છે, એને અમે જે મેડિકલ લેંગ્વેજમાં કહીએ છીએ કે સ્ટેટસ અસ્થમેટિકસ. તો એની ટ્રીટમેન્ટ, યસ, આપણે જે ઇન્હેલ્ડ બ્રોન્કોડાયલેટર્સ, ઇન્હેલ્ડ સ્ટીરોઇડ એ બધી વાત કરી, એ તો રહેવાનું જ છે સાથે સાથે, પણ એની સાથે અમુક વાર અમારે સિસ્ટમિક, એટલે કે ટેબ્લેટ્સના રૂપમાં, ઇન્જેક્શન્સના રૂપમાં બી બ્રોન્કોડાયલેટર સ્ટીરોઇડ્સ આપવા પડતા હોય છે. અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ જેમ કે ઓક્સિજન દેવું પડતું હોય છે, વેન્ટિલેટરનો સપોર્ટ દેવો પડતો હોય છે, એન્ટીબાયોટિક્સ વગેરે વગેરે આપવું પડતું હોય છે. સ્ટીરોઇડ્સનો લોકોમાં બહુ ડર હોય છે સ્ટીરોઇડ્સ લેવામાં, તો આ ઇન્હેલ્ડ સ્ટીરોઇડ્સ કેટલા સેફ છે અથવા તો એની સાઈડ ઇફેક્ટ થવાના કેટલા સ્કોપ છે તે જરા દર્શકોને જણાવજો. અમે એટલે જ અસ્થમામાં ઇન્હેલ સ્ટીરોઇડ્સનો જ ઉપયોગ કરીએ છીએ, કેમ કે ઇન્હેલ સ્ટીરોઇડ્સનું મિનિમમ સાઈડ ઇફેક્ટ્સ હોય છે. કેમ કે જે કોમન લોકો જે ડરે છે એ સ્ટીરોઇડ્સ જે સિસ્ટમિક, એટલે કે ખાવાની જે ગોળીઓ હોય છે, ઇન્જેક્શન્સના ફોર્મમાં હોય છે, એ જ્યારે લાંબા ગાળામાં અને ડૉક્ટરના સુપરવિઝન વગર જ્યારે લેવામાં આવે છે ત્યારે બહુ બધી જાત જાતની એ લોકો સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે, જેમ કે ડાયાબિટીસ થઈ જવું, વેઇટ ગેઇન થઈ જવું, એવી બધી જે સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે. પણ ઇન્હેલ સ્ટીરોઇડ્સની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી, ન તો એ વેઇટ ગેઇન કરે છે, ન તો કંઈ આદત પડી જાય છે, કે ન કોઈ ડાયાબિટીસ કે બોન્સની નબળા પડી જવું કે એવું કાંઈ બી સાઈડ ઇફેક્ટ્સ નથી થતું. એટલે જ ઇન્હેલ સ્ટીરોઇડ્સ ઇવન તમે લાઈફ લોંગ લો તો બી ઇટ્સ કમ્પ્લીટલી સેફ ફોર એની કોઈ બી એજ ગ્રુપ માટે. ડૉક્ટર સચી, બીજું તમે જેમ કીધું કે આ બીમારીના સિમ્પટમ્સ અથવા તો લક્ષણો કન્ટિન્યુઅસ નથી રહેતા, વચ્ચે આવે, વચ્ચે જાય, વચ્ચે આવે, તો આમાં દવાઓ કન્ટિન્યુઅસ લેવી જરૂરી છે? હા, દવા લેવી જરૂરી છે, કેમ કે આપણે જે કીધું કે મૂળ કારણ અસ્થમાનું થવાનું છે પ્રકૃતિ છે. તો ગમે ત્યારે એ પેશન્ટ ભલે અત્યારે સારું થઈ ગયું છે કે શિયાળામાં એને નથી સારું રહેતું પણ ઉનાળામાં સારું છે, બટ ગમે ત્યારે જ્યારે એ કોઈ ટ્રિગરથી એક્સપોઝ થશે તો એને પાછું અસ્થમા એટેક આવવાના ચાન્સીસ છે.
તો એમાં અમે એવું કરતા હોય છે કે પૂરા યરમાં એને સેમ જ ટ્રીટમેન્ટ રાખવાની જરૂર નથી. એમાં અમે બ્રોન્કોડાયલેટર્સની સાથે સાથે અમે ઇન્હેલ સ્ટીરોઇડ આપીએ છીએ, જે આપણને કંટ્રોલ કરવામાં બી હેલ્પ કરે છે, ન કે ખાલી રિલીફ આપવામાં. એટલે હા, ડેફિનેટલી એમને લાઈફ લોંગ અમુક ટ્રીટમેન્ટ ચાલુ જ રાખવી પડતી હોય છે. ડૉક્ટર સચી, અસ્થમાના એટેક્સને પ્રિવેન્ટ કરી શકાય? હા, અસ્થમા જેને ઓલરેડી છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ, એને અટેક્સ છે એ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. જેમ કે જે સ્મોકિંગ કરતા હોય તેમને સ્મોક અવોઈડ કરવું જોઈએ. જેને ઓલરેડી ખબર છે કે મને અમુક વસ્તુથી એલર્જી છે તો એને આપણે અવોઇડ કરવું જોઈએ, જેમ કે ડસ્ટ છે, માઇટ્સ છે, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. એમાં બી બચ્ચાઓને જેને એલર્જીક હોય ડસ્ટ માઇટ્સથી, તો એના માટે આપણે દરરોજ બેડશીટ્સને બધું ચેન્જ કરીને એ અવોઇડ કરી શકીએ. પછી વેક્સિનની બહુ મોટી ભૂમિકા છે, કેમ કે અસ્થમાના જે પેશન્ટ્સ રહેતા હોય છે એમને ઇન્ફેક્શન થવાના વધારે ચાન્સીસ હોય છે. તેમાં બે જે મેઇન વેક્સિન છે એ છે ફ્લુ વેક્સિન અને ન્યુમોનિયા વેક્સિન. ફ્લૂ વેક્સિન આપણે દર વર્ષે લેવું જોઈએ, જે આપણને સ્વાઇન ફ્લુ અને બીજા બધા વાયરલ ઇન્ફેક્શન્સથી બચાવે છે. એન્ડ સેકન્ડ છે ન્યુમોનિયા વેક્સિન, જે આપણે યુઝ્યુઅલી 5 વર્ષે જ એક વખત લેવું પડે છે, જે આપણને લંગના ઇન્ફેક્શન એટલે કે ન્યુમોનિયાથી હેલ્પ કરે, અવોઇડ કરવામાં હેલ્પ કરે છે. ત્રીજી વસ્તુ જે આજે આપણે રાઇઝિંગ બર્નિંગ પ્રોબ્લેમ છે એર પોલ્યુશનનું છે. એટલે જ્યારે બી આવા જે અસ્થમાના પેશન્ટ્સ છે એ બહાર જતા હોય ત્યારે જોઈ લેવું જોઈએ, એ બી જે આવા મેટ્રો સિટીઝમાં રહેતા હોય ત્યારે જોઈ લેવું જોઈએ કે એર પોલ્યુશન ઇન્ડેક્સ કેવી છે. ઇફ ઇટ એ બહુ ખરાબ હોય તો ત્યારે બહાર એવા ટાઈમમાં જવાનું ટાળવું જોઈએ. અને બીજું કે મોનિટરિંગ જરૂરી છે, કે અસ્થમા છે તો તમારે રેગ્યુલરલી તમારા ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર કે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરવી જોઈએ અને રેગ્યુલર એમનું સ્ટેટસ વ્યવસ્થિત મેન્ટેન હોવું જોઈએ. ડૉક્ટર સચી, તમે કીધું કે આ બીમારી હેરિડિટરીમાં આવી શકે છે અથવા તો કોઈ બીજા કારણ છે, આ બીમારી જ અટકાવી શકાય અથવા તેને પ્રિવેન્ટ કરી શકાય? ના, હજી આપણે એ રિસર્ચ ચાલી રહી છે, પણ હજી એ આપણે સ્ટેજ ઉપર નથી પહોંચ્યા કે જે હેરિડિટરીવાળું જે કોમ્પોનન્ટ છે એને આપણે અવોઇડ કરી શકીએ. બાકી બધા તો આપણે જેમ જોયા એમ આપણે ઘણી વસ્તુ અવોઇડ કરી શકીએ છીએ, પણ જે હેરિડિટરીવાળું છે હજી આપણે કંટ્રોલ કરી શકતા નથી. ડૉક્ટર સચી, એટલે બેઝિકલી અસ્થમાના પેશન્ટે રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને એના એટેક્સ પ્રિવેન્ટ કરી શકાય એકવાર બીમારીનું નિદાન થયું એના પછી. તમે આ બધી જાણકારી આપી તેના બદલે થેન્ક યુ. અને તમે દર્શકોને શું ટેકહોમ મેસેજ આપશો અસ્થમા વિશે? એ જ કહેવા માગી છું કે અસ્થમા ભલે ગંભીર રોગ છે પણ એનાથી ડરવાની જરૂર નથી. જો એનું તમે સરસ રીતે નિદાન કરો, એનું પ્રોપર તમે એનું મોનિટરિંગ કરો, એની પ્રોપર સારવાર લો, તો એકદમ આ રોગ કંટ્રોલમાં રહી શકે એવો છે અને એકદમ તમે નોર્મલ લાઈફ જીવી શકો છો. થેન્ક યુ ડૉક્ટર સચી.